નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગઈકાલથી કોન્સ્ટિટ્યુશન ક્વિઝ શરૂ કરી છે. ગઈકાલે આપણે કોન્સ્ટિટ્યુશન ક્વિઝ 0 નો અભ્યાસ કર્યો અને જે મિત્રોએ એ ક્વિઝ એટેન્ડ કરી હશે એમને ખ્યાલ હશે કે ગઈકાલે મેં પ્રાયોગિક ધોરણે આપ સૌને નિયામક ધારો 1773માંથી કેટલાક પ્રશ્નો પૂછ્યા અને વિદ્યાર્થી મિત્રોનો પ્રતિભાવ ખૂબ સારો રહ્યો, એટલે હવે હું આ ક્વિઝની જે સિરીઝ છે એને કન્ટિન્યુ કરવા જઈ રહ્યો છું. આજનો આપણો જે વિષય છે એ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. તો આજે હું તમને જે કાંઈ પણ પૂછીશ એ આ એક જ કાયદામાંથી પૂછીશ અથવા તો એ કાયદા સંબંધિત પ્રશ્નો પૂછીશ. જે વિદ્યાર્થી મિત્રો આજે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એમના માટે ફરી પાછી એ જ 3 જાહેરાત. કરંટ અફેર્સ માટે તમારે કશે જ જવાની જરૂર નથી. તમે currentforcompetition.com વેબસાઇટ ઉપર જઈ શકો છો, તમારું ઈમેલ આઈડી રજીસ્ટર કરી દેશો તો તમને અપડેટ પણ મળતા રહેશે. એવી જ રીતે એક ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ પણ કરંટ ફોર કોમ્પિટિશન છે. જો હજી સુધી તમે જોઈન ન થયા હોય તો મારો આગ્રહ રહેશે કે તમે મારી ચેનલને જોઈન કરી લો. અને સૌથી પસંદીદા આપણું માધ્યમ એટલે કે YouTube ચેનલ. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એમને હવે કરી લેવી જોઈએ. તો આ થઈ 3 બાબતો વિશેની માહિતી. હવે જે વિદ્યાર્થી મિત્રોએ ગઈકાલનો લેક્ચર નથી જોયો એમના માટે એક રિમાઇન્ડર, તમે જોઈ શકો છો કોન્સ્ટિટ્યુશન ક્વિઝ 0, ગઈકાલનો વિષય હતો આપણો નિયામક ધારો એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ. જે મિત્રોએ આ ક્વિઝ એટેન્ડ ન કરી હોય એ એકવાર કરી લે અને વિડીયોની લિંક તમે અત્યારે ઉપર જોઈ રહ્યા છો ત્યાં ક્લિક કરશો તો પણ તમને એ વિડીયો જોવા મળી જશે. હવે આપણી શરૂ થાય છે આજની ક્વિઝ અને ક્વિઝ શરૂ કરતા પહેલા એ જ સામાન્ય નિયમો અને કારણો. તો મેં કહ્યું એ પ્રમાણે બંધારણનું પુનરાવર્તન કરવાની સારામાં સારી પદ્ધતિ એટલે ક્વિઝ. બીજું, ઇતિહાસથી આપણે શરૂ કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે એક કાયદો જોયો, આજે પણ આપણે એક કાયદો જોશું. અને હા, હવે પછીની જે મારી ક્વિઝ આવશે એટલે કે આ લેક્ચર પછીની, એમાં હું બધા જ ચાર્ટર એક્ટ લઈ લઈશ, માત્ર ચાર્ટર એક્ટ. એટલે જે મિત્રો આ વિડીયો ધ્યાનથી સાંભળી રહ્યા છે એ નોટ કરી લે કે આવતીકાલની ક્વિઝ ચાર્ટર એક્ટમાંથી હશે અને હું બધા જ ચાર્ટર એક્ટ લઈ લઈશ. એટલે તમે અત્યારથી વાંચવાની શરૂઆત કરી દેજો. બીજું કે હું આજે પણ તમને એક પ્રશ્નની સામે 4 વિકલ્પ આપીશ. આ MCQ પ્રકારના પ્રશ્નો છે એટલે એક કરતા વધારે જવાબ હોવાની શક્યતા રહેલી છે અને તમને જવાબ માટે હું 30 સેકન્ડની જ આદત પાડવા ઈચ્છું છું. તમારી તૈયારીની ગુણવત્તા એટલી હોવી જોઈએ મિત્રો કે તમારી પાસે સાચી માહિતી હોય તો તમને 30 સેકન્ડમાં સાચો જવાબ મળી જ જવો જોઈએ. બીજું, જે વિદ્યાર્થી મિત્રો ચાલુ વિડીયો એટલે કે પ્રીમિયર દરમિયાન જવાબ આપતા હો એ અને પ્રીમિયર પૂરું થઈ ગયા પછી જે મારો વિડીયો જુએ છે એમણે પોતાના જવાબ પ્રશ્નના ક્રમ સાથે આપવા, જેથી કરીને હું જોઈ શકું કે તમે કયા પ્રશ્નોનો જવાબ મને આપેલો છે. તો હવે શરૂ થાય છે આપણી આજની ક્વિઝ. બરાબર છે, તૈયાર થઈને બેસી જજો. પિટ્સ ઇન્ડિયા એક્ટમાંથી આજે તમને કેટલાક પ્રશ્નો પૂછું છું. તો તમારો પ્રશ્ન પહેલો, પિટ્સ ઇન્ડિયા એક્ટમાં પિટ્સ માટે સાચા વિકલ્પ ઓળખો. આ રહ્યા 4 વિધાન, આ રહ્યા 4 વિકલ્પ, આ તમારો ટાઈમ. વિલિયમ પિટ પરથી કાયદાનું નામ રાખવામાં આવ્યું. ભારત સંબંધિત દરેક કાયદા બનાવવાની જવાબદારી તેમની હતી. તેઓ ઇંગ્લેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી હતા અને વિલિયમ પિટ ધ યંગર પણ કહેવાતા. પહેલું અને ત્રીજું સાચું છે, પહેલું ત્રીજું ચોથું સાચું છે, પહેલું બીજું અને ત્રીજું સાચું છે કે પછી તમામ સાચા છે? 30 સેકન્ડ પૂરી થવા જઈ રહી છે મિત્રો, આરામથી વિચારીને જવાબ આપો. શરૂઆતમાં હું ક્વિઝ થોડી નાની રાખીશ, તમને થોડો વધારે સમય આપીશ. એકવાર તમે અને હું બંને આ ફોર્મેટથી ફેમિલિયર થઈ જશું પછી હું પ્રશ્નો પણ વધારીશ અને પ્રશ્નોની ગુણવત્તા પણ વધારે અઘરી કરીશ. ચાલો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપી દીધો છે, હવે તમને કહું છું સાચો જવાબ. સાચા વિકલ્પ કયા છે? તો આપેલા 4 વાક્યોમાંથી પહેલું, ત્રીજું અને ચોથું વાક્ય જે છે એ સાચું છે, બીજું વાક્ય જે છે એ ખોટું છે. ચલો જોઈએ એનું આપણે સ્પષ્ટીકરણ. આ રહ્યો પ્રશ્ન, આ રહ્યા વિકલ્પ, આ એમના જવાબના વિકલ્પ અને આ આપણો જવાબ. તો જુઓ, વિલિયમ પિટ પરથી જ કાયદાનું નામ રાખવામાં આવ્યું એ સાચું વિધાન છે, એટલે જ આપણે એને પિટ્સ ઇન્ડિયા એક્ટ કહીએ છીએ. બીજું,
તેઓ ભારત સંબંધિત દરેક કાયદા બનાવવાની જવાબદારી તેમની હતી, એ વિધાન ખોટું છે, એ મેં માત્ર એક ખોટો વિકલ્પ બનાવેલો છે. ત્રીજું, તેઓ ઇંગ્લેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી હતા, એ વાત સાચી છે મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, માત્ર 24 વર્ષની ઉંમરે પિટ્સ એટલે કે વિલિયમ પિટ જે છે એ બ્રિટનના વડાપ્રધાન બની ગયા હતા. અને ચોથું, વિલિયમ પિટ ધ યંગર એટલે જ કહેવાતા કેમ કે માત્ર 24 વર્ષની વયે પ્રધાનમંત્રી બનવું એ ખરેખર એક સૌથી સર્વશ્રેષ્ઠ સફળતા કહી શકાય. તો આ થઈ એની જાણકારી. આશા રાખું છું તમને આ બધા સ્પષ્ટીકરણ પણ આગળ જતા ઉપયોગી રહેશે. આગળ વધીએ પ્રશ્ન નંબર 2. ફિટ્સ ઇન્ડિયા એક્ટ માટે ખોટા વિધાન ઓળખો. જો પ્રશ્નો સરળ છે, જવાબ જ અઘરા છે, ખોટા વિધાન ઓળખવાના છે. આ રહ્યા વિધાન, આ રહ્યા વિકલ્પ, આ રહ્યું ટાઈમ. પહેલો વિધાન છે, નિયામક ધારામાં સુધારો કરતો આ કાયદો હતો. બીજું, આ કાયદામાં બ્રિટિશ અધિકૃત ભારત શબ્દ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ત્રીજું, બ્રિટિશ સરકારના વ્યાપારી અને રાજકીય કાર્યો અલગ કર્યા. અને ચોથું, ઉપરોક્ત તમામ સાચા છે. તમારે મને એ, બી, સી અને ડી માંથી જવાબ આપવાનો છે. તમારી પાસે 4 વિકલ્પ છે, પહેલું અને ત્રીજું, બીજું અને ત્રીજું, પહેલું બીજું અને ત્રીજું, કે માત્ર 4. જો આમાં રૂલ ઓફ એલિમિનેશન ઘણા વિદ્યાર્થીઓને ઉપયોગ કરતા આવડતું હોય તો કરી શકો, હું અત્યારે એના વિશે નહીં સમજાવું, પરંતુ તમારા જવાબ આવી જશે પછી સમજાવું છું. ચલો, ટાઈમ પૂરો થયો છે, હવે હું તમને જવાબ આપું છું. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બીજું અને ત્રીજું વિધાન જે છે એ ખોટું છે. જુઓ, રૂલ ઓફ એલિમિનેશન શું છે એ હું તમને સમજાવું. તો રૂલ ઓફ એલિમિનેશનમાં ઘણીવાર તમને સાચો જવાબ ન ખબર હોય તો તમને જે જવાબ ખોટો જ છે એની ખબર હોય તો એ જવાબ જો તમે પસંદ કરો તો બાકીના જે વધે એ તમારા જવાબ કહી શકાય. બરાબર, ચાલો હવે જોઈએ આપણે આના સ્પષ્ટીકરણ. આ રહ્યો પ્રશ્ન, આપણા વિધાન અને આપણા વિકલ્પ. તો જુઓ, નિયામક ધારામાં સુધારો કરતો આ કાયદો હતો, એ વિધાન તો સાચું છે, આપણે ખોટા વિધાન ઓળખવાના હતા. બીજું વિધાન શું કે છે, આ કાયદામાં બ્રિટિશ અધિકૃત ભારત શબ્દ પર પ્રતિબંધ મૂક્યો, એ વિધાન ખોટું છે. હકીકતમાં પિટ્સ ઇન્ડિયા એક્ટમાં જ સૌ પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને બીજું કે બ્રિટિશ સરકારના વેપારી અને રાજકીય કાર્યો અલગ કર્યા, એ વિધાન પણ ખોટું છે, કારણ કે આ કાયદો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યો અલગ કર્યા એ પ્રકારનું હોવું જોઈએ. તો આ બંને વિધાન જે છે એ મેં ખોટા બનાવેલા છે, માટે આપણો જે જવાબ છે એ છે વિકલ્પ 2 અને 3. બરાબર, જો આ બધી જ ટેસ્ટ દ્વારા હું તમને એ અનુભવ કરાવવા માંગુ છું કે દેખાવ પૂરતું વાંચવું એ તમને સફળતા નહીં અપાવે, પરીક્ષા સમયે તમને આપેલા વિકલ્પોમાંથી સાચો સાર અને સાચો જવાબ ઓળખવાની જો આવડત હશે તો જ તમે આ પ્રકારના પ્રશ્નોને મેનેજ કરી શકશો. બરાબર, આગળ વધીએ પ્રશ્ન નંબર 3. ફિટ્સ ઇન્ડિયા એક્ટ માટે સાચા વિધાન ઓળખો, મતલબ તમારે જે વિધાન સાચું હોય એ ઓળખવાનું છે. આ રહ્યા તમારા વિધાન, વિકલ્પ અને ટાઈમ. વ્યાપારી કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી. રાજકીય કાર્યો માટે કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના કરવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યોને અલગ કર્યા અને બોર્ડ ઓફ કંટ્રોલમાં 6 સભ્યોની ચૂંટણી થતી. આ 4 વિધાન છે, તમારે બરાબર ફિટ્સ ઇન્ડિયા એક જો તમે વાંચેલો હોય તો જ તમે આમાંથી સાચું ખોટું તારવી શકશો. માત્ર પહેલું વિધાન સાચું છે, માત્ર બીજું અને ત્રીજું વિધાન સાચું છે, માત્ર ત્રીજું વિધાન સાચું છે, કે માત્ર 3 અને 4 વિધાન સાચા છે. તમારો જવાબ વિચારીને તમારે મને આપવાનો છે. થોડો સમય હું તમને એટલે વધારે આપું છું કે તમે વિચારી શકો, જો વાંચેલું હશે તો જવાબ આવડશે. આઈ હોપ તમે લોકો પુસ્તકો લઈને નથી બેઠા. હા, ચાલો જવાબ આપું છું. તો માત્ર ત્રીજું વિધાન જ સાચું છે, પહેલું બીજું અને ચોથું તો ખોટું વિધાન છે. મેં ત્રણેય વાક્યો બદલી નાખ્યા છે. ચલો જોઈએ આ પ્રશ્નના જવાબોનું સ્પષ્ટીકરણ. તો આ રહ્યો આપણો પ્રશ્ન 3. ફિટ્સ ઇન્ડિયા એક્ટ માટે સાચા વિધાન ઓળખો. આ રહ્યા વિધાન, આ રહ્યા વિકલ્પ અને આ રહ્યો જવાબ. તો જુઓ, વ્યાપારી કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરી નહીં, વ્યાપારી કાર્યો માટે તો કોર્ટ ઓફ ડાયરેક્ટર હતા, અને રાજકીય કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલ હતું. મેં માત્ર ક્રિસ ક્રોસ મિકેનિઝમ અપ્લાય કર્યું.
બરાબર, વ્યાપારી અને રાજકીય કાર્યો માટે જે સંસ્થા હતી એને મેં બદલી નાખી. બીજું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યોને અલગ કર્યા, એ વાક્ય તો સાચું જ છે. અને ચોથું વાક્ય, બોર્ડ ઓફ કંટ્રોલમાં 6 સભ્યોની ચૂંટણી ન થતી, બોર્ડ ઓફ કંટ્રોલમાં 6 સભ્યોની સમ્રાટ દ્વારા નિમણૂક કરવામાં આવતી. જો આ બધી જેની જેની માહિતી છે ને એટલે તમે જવાબ જોઈ શકો છો, માત્ર વિધાન 3 જે છે એ એક જ સાચું હતું, બાકીના 3 વિધાન જે છે એ મેં બદલી નાખ્યા. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4 આ રહ્યો તમારો પ્રશ્ન. ફિટ્સ ઇન્ડિયા એક્ટ માટે ખોટા વિધાન ઓળખો. જુઓ મિત્રો, સાચા અને ખોટા વિધાન દ્વારા આ થોડા પ્રશ્નોમાં હું તમને આખો ફિટ્સ ઇન્ડિયા એક્ટ કરાવી દઈશ. તમે એક પ્રયોગ કરી જોજો કે તમે આખો ફિટ્સ ઇન્ડિયા એક્ટ ઘણીવાર ગોખી પણ નાખશો, પણ જેવો તમે કોઈ એક ચાર્ટર એક્ટ કરશો એટલે તમને ફિટ્સ ઇન્ડિયા એક્ટ ભૂલાઈ જશે. જો તમે ખરા ખોટા વિધાન કરેલા હોય ને તો તમને એ હંમેશા યાદ રહેશે. તો હવે તમારે ખોટા વિધાન ઓળખવાના છે. આ રહ્યા તમારા 4 વિકલ્પ, 4 પ્રશ્નોના જવાબ અને ટાઈમ. વાક્ય 1 એવું કે છે કે બોર્ડ ઓફ કંટ્રોલને મહેસૂલી સત્તા પ્રાપ્ત થઈ. વાક્ય 2 એવું કે છે કોર્ટ ઓફ ડાયરેક્ટરને દીવાની સત્તા પ્રાપ્ત થઈ. વાક્ય 3 કોર્ટ ઓફ ડાયરેક્ટરને સૈન્ય સત્તા પ્રાપ્ત થઈ. અને વાક્ય 4 પિટ્સ કાયદાથી કંપનીની ભારતમાં સત્તા મજબૂત થઈ. માત્ર 1 વિધાન એટલે કે પહેલું વિધાન ખોટું છે, બીજું અને ત્રીજું ખોટું છે. માત્ર ત્રીજું ખોટું છે, એ પછી ત્રીજું અને ચોથું વિધાન ખોટું છે. તમારે મને ખોટા વિધાન ઓળખીને આપવાના છે. થોડો સમય આપું છું તમને, વાંચી શકો છો તમે 2 વાર વિકલ્પો, ત્યારબાદ નક્કી કરો. પેપરમાં તમારી આવી જ હાલત થશે મિત્રો, આ બધું યાદ આવશે. ચલો હવે તમને આપું છું સાચો જવાબ. સાચો જવાબ છે બીજું અને ત્રીજું વિધાન જે છે એ ખોટું છે, પહેલું અને ચોથું વિધાન જે છે એ સાચું છે. ચલો પ્રશ્ન નંબર 4 ની આપણે સ્પષ્ટતાઓ જોઈ લઈએ. આ રહ્યો પ્રશ્ન, આ રહ્યા વિકલ્પ, આ રહ્યો જવાબ અને આ સાચો જવાબ. તો જુઓ, બોર્ડ ઓફ કંટ્રોલને મહેસૂલી સત્તા પ્રાપ્ત થઈ એ વિધાન સાચું છે. અહીંયા જે કોર્ટ ઓફ ડાયરેક્ટર મેં લખેલું છે ને બીજા અને ત્રીજામાં, એ ખોટું લખેલું છે. ત્યાં પણ બોર્ડ ઓફ કંટ્રોલ જ આવશે. એટલે વાસ્તવમાં જો તમે ફિટ્સ ઇન્ડિયા એક્ટ વાંચેલો હશે તો તમારે એક એવું વાક્ય આવતું હશે કે ફિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા બોર્ડ ઓફ કંટ્રોલને ભારતમાં મહેસૂલી, દીવાની અને સૈન્ય સત્તાઓ પ્રાપ્ત થઈ. તો આ 3 સત્તાઓ બોર્ડ ઓફ કંટ્રોલને મળેલી હતી. અને બીજું કે પિટ્સ કાયદાથી ભારત કંપનીની ભારતમાં સત્તા મજબૂત થઈ, તો એ વાત સાચી છે. કારણ કે આ કાયદાથી કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ જેવી સંસ્થા આવતા બ્રિટનની સંસદ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને મળી અને ભારતની અંદર પોતાનું પ્રભુત્વ વધારે જમાવી શકી હતી. તો આ રીતનો ફિટ્સ ઇન્ડિયા એક્ટનો આ પ્રશ્ન છે. અને બીજો અને ત્રીજો વિકલ્પ જે છે ખોટા વિધાન છે, જેનો હવે તમને સાચો જવાબ ખબર છે. ચલો હવે જોઈએ છીએ આજની ક્વિઝનો છેલ્લો પ્રશ્ન એટલે કે 5મો પ્રશ્ન. ફિટ્સ ઇન્ડિયા એક્ટ માટે સાચા વિધાન ઓળખો. આ રહ્યા વિધાન, આ રહ્યા વિકલ્પ, આ રહ્યું ટાઈમ. મુંબઈ ગવર્નર માટે 3 સભ્યોની પરિષદની જોગવાઈ રદ કરી દેવામાં આવી ફિટ્સ ઇન્ડિયા એક્ટ અંતર્ગત. એ જ પ્રકારે મદ્રાસ ગવર્નર માટે જે 3 સભ્યોની પરિષદ હતી તે જોગવાઈને પણ રદ કરી દેવામાં આવી. આ કાયદાથી ભારતમાં દ્વિમુખી સરકારની સ્થાપના થઈ. અને ચોથું કે પિટ્સ કાયદા અંતર્ગત કોર્નોવાલિસને બંગાળના ગવર્નર જનરલ ઘોષિત કરવામાં આવ્યા. આ 4 વિકલ્પ છે, આમાંથી તમારે મને સાચા વિધાન ઓળખીને કહેવાના છે. માત્ર વિધાન 3 સાચું છે, બીજું અને ત્રીજું સાચું છે. માત્ર પહેલું વિધાન સાચું છે કે ઉપરોક્ત તમામ સાચા વિધાન છે. આપણે 2-4 સેકન્ડ રાહ જોઈએ છીએ. ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ લખી શકે છે. પ્રશ્ન નંબર ખાસ લખજો મિત્રો. ચલો હવે તમને આપું છું સાચો જવાબ. અને સાચો જવાબ છે કે માત્ર વિધાન 3 જે છે એ જ સાચું છે. પહેલું, બીજું અને ચોથું વિધાન તો મેં બદલી નાખ્યું છે. ચલો જોઈએ આપણે જવાબોનું સ્પષ્ટીકરણ. પ્રશ્ન નંબર 5, આ રહ્યા વિકલ્પ, આ રહ્યા જવાબોના વિકલ્પ અને આપણો જવાબ. તો જુઓ, મુંબઈ ગવર્નર માટે 3 સભ્યોની પરિષદની જોગવાઈ રદ નહોતી થઈ મિત્રો. ફિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા મુંબઈ અને મદ્રાસ આ બંને પ્રાંત માટે જે ગવર્નર હતા એમના કામમાં મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદની જોગવાઈ કરવામાં આવી હતી. એટલે 3 સભ્યો મુંબઈ ગવર્નર માટે
અને 3 સભ્યો મદ્રાસ ગવર્નર માટે રાખવા એવી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી હતી. બીજું, આ કાયદાથી ભારતમાં દ્વિમુખી સરકારની સ્થાપના થઈ એ વિધાન સાચું છે. અને કોર્નોવાલિસને બંગાળના ગવર્નર જનરલ તરીકે ફિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા જાહેર નહોતા કરવામાં આવ્યા. એનો સાચો જવાબ મેં કૌંસમાં લખેલો છે, 1786 ના ધારા દ્વારા અથવા તો કાયદા દ્વારા કોર્નોવાલિસને બંગાળના ગવર્નર જનરલ ઘોષિત કરવામાં આવ્યા હતા. માટે તમે જોઈ શકો છો વાક્ય પહેલું, બીજું અને ચોથું જે છે એ ખોટું છે, માત્ર ત્રીજા ક્રમનું વાક્ય જે છે એ જ સાચું છે. તો આ હતી મિત્રો આપણી ફિટ્સ ઇન્ડિયા એક સંબંધિત નાની એવી ક્વિઝ. આવતીકાલે આપણે જોવા જઈ રહ્યા છે તમામ ચાર્ટર એક્ટ. ખાસ યાદ રાખજો, બધા જ ચાર્ટર એક્ટમાંથી પ્રશ્નો પૂછાશે. ધ્યાનથી વાંચજો, બધા જ વિકલ્પ વધારે આપીશ અને તમારી તૈયારી સારી હશે તો જ તમે ક્વિઝનો લાભ લઈ શકશો. અને બીજી એક વાત કે ગુણવત્તાસભર બંધારણ માટે થોડી રાહ જુઓ, આ બધા જ પ્રશ્નો મારા પુસ્તકમાંથી છે. એટલે મારું પુસ્તક એકવાર બજારમાં આવશે પછી તમને બંધારણમાં પ્રશ્નો એટલા ઊભા નહીં થાય. હવે ફરી પાછા મળીએ ત્યાં સુધી આભાર.